તો આ તરફ અત્યારે લોકડાઉનના પગલે લોકો રાશનનો પુરવઠો મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે આજે તો ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી પૂર અસરગ્રસ્ત કોલોનીમાં પણ આજે રાશન લેવા માટે આવેલા લોકો ઉમટી પડ્યા હતા, જેમાં રાશન કાર્ડ ઉપર અગ્રતાના સિક્કા મારેલા હોય તેવા 20 પરિવારોને દુકાનદાર દ્વારા રાશનનો જથ્થો આપવામાં આવ્યો ન હતો. ત્યારે આ બાબતે અમે દુકાનદારનો સંપર્ક કર્યો અને બાદમાં ડીસાના પુરવઠા મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કરતા નાયબ પુરવઠા મામલતદાર કક્ષાના અધિકારીઓનો ફોન આવા સમયે પણ સ્વિચ ઓફ જોવા મળ્યો હતો. ત્યારબાદ અમે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ કરી, ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાત્કાલિક આ રેશનિંગની દુકાન ઉપર સ્થાનિક પુરવઠાની ટીમ મોકલવાની ખાતરી આપી હતી અને આ ખાતરી બાદ અમારી ટીમ પણ ઘટનાસ્થળ ઉપર 1.5 કલાક જેટલા સમય સુધી ત્યાં જ રોકાઈ હતી અને અહીં લોકો ગરમીમાં રાશન મેળવવા માટે રાહ જોઈને બેઠા હતા, પરંતુ સ્થાનિક પુરવઠા મામલતદાર ફરક્યા પણ ન હતા. તો આ બાબતે દુકાનદારે સરકારને દોષી ઠેરવી હતી. જી નમસ્તે, ચાવડા સાહેબ, બીકે ન્યૂઝ ચેનલમાંથી હરેશ વાત કરું છું. હા સર, અહીંયા એક પ્રોબ્લેમ એવો છે, ડીસાના અંદર રેલવે સ્ટેશન વિસ્તાર છે ને, ત્યાં લાલ સિક્કા મારેલા હોવા છતાં ગ્રાહકોને રાશન નથી મળતું ને આવા સમયે બિચારા ગ્રાહકોની લાઈનો લાગેલી છે. લાલ સિક્કા એટલે શું સિક્કો છે પાછો? અગ્રતા આપવાનો. દુકાનદાર આપતા નથી. દુકાનદાર આપતા આપણે રેલવે સ્ટેશન પાછળ પૂરગ્રસ્ત સોસાયટીમાં. રેલવે સ્ટેશન પાછળ પૂરગ્રસ્ત સોસાયટી. હા, જવાબ આપો કે અત્યારે એ લોકોને કેમ નથી માલ મળતો. સરકારે જાહેરાત કરેલી છે, ખોટી જાહેરાત કરી છે. આ લોકો મળવું જોઈએ. કેમ નથી આપતા? અપાવો, જોડે અપાવો. પ્રશાસન જોડે, પ્રશાસન જોડે જવાબદારી. શું તમે પ્રશાસન ની વાત કરો? તમને પ્રશાસન કોઈ એવું લેખિતમાં આપ્યું છે કે આટલા લોકોને અનાજ નહીં આપવું? 16 માણસો નું અનાજ બતાવતું નથી. તમે તંત્ર ને રજૂઆત કરી છે? તંત્ર રજૂઆત કરી ને? શું રજૂઆત કરી તમે? ઓનકર સાહેબ જુનિયર પ્રોમિસ કરીને ગયા છે કે આ લોકો પૈકી જે સાચા માણસો છે, નીડી માણસો છે, એમની જોડે પાછી અરજી કરાવીને એમને. અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, કપરો સમય ચાલી રહ્યો છે. સરકાર જાહેરાત કરી રહી છે કે અગ્રતા ધરાવતા કુટુંબોને તો પછી તમે કેમ નથી આપતા? બિલકુલ આપવું જોઈએ, એમને અપાવો. અત્યારે આ લોકોના આક્ષેપ છે કે મામલતદાર ડીસા જોડે પરમિશન લઈને એમને અપાવો. તમે શું એમના માટે કર્યું? મામલતદાર સાહેબ ડીસા જોડે પરમિશન લઈને એમને. એટલે તમને મામલતદાર સાહેબ ના પાડે છે? મારી જોડે એમને 19 જણાનો જથ્થો બતાવતો નથી. તમારી પાસે 19 જણાનો જથ્થો બતાવતો નથી એટલે મારી હાથ જોડે નમ્ર વિનંતી એ પર. હાથ જોડવાની જરૂર નથી તમારે. અત્યારે તો તમને લોકો હાથ જોડી રહ્યા છે, તમને લોકો પગે પડી રહ્યા છે. આ ગરીબ પરિવારો છે, હાથ જોડાવાને કબેલ છે. આ ગરીબ પરિવારો છે, એટલે જ કહું છું, હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પ્રશાસનને કહીને એમને અપાવ. પ્રશાસનને વિનંતી કરું છું, મામલતદાર સાહેબ ડીસાને વિનંતી કરું છું કે આ 19 ગરીબ, હાલ આ 19 ગરીબ પરિવારો લાચાર અવસ્થાની અંદર ગરમી અંદર બહાર બેઠા છે અને એ એક જ વાત કરી રહ્યા છે કે એમને સરકારે લાલ સિક્કો મારેલો છે. અગ્રતારા કુટુંબ ધરાવતા કોઈ પરિવારો છે, છતાં એમને માલ નથી મળતો. આ દુકાનદાર દ્વારા નામ જોખ કહેવામાં આવી રહ્યું કે તમારા દ્વારા માલ આપવામાં આવતો નથી. હાથ નથી જોડવા, હાથ તમને લોકો જોડી રહ્યા છે. અત્યારે તો આ લોકો જાય તો ક્યાં? તમે પણ એક પ્રતિનિધિ છો, તમને એક સસ્તાની દુકાન ધરાવો છો. આજની તારીખમાં તો કેમ નથી આપતા તમે? જાગૃત નાગરિક તરીકે તમે બી સાથે રહીને અપાવ. તમે કેમ નથી આપતા?
અમે તો અમારી ફરજ નિભાવીએ છીએ, તમે કેમ નથી આપતા? હજારો મારી જોડે 1350-1400 પાસ છે, એમનામાંથી 700 ને નથી મળતો, મને જેટલું એનએફસી થયેલા પાસ છે. તમારી જવાબદારી અત્યારે એ નથી, સાંભળો મારી વાત, તમારી જવાબદારી એ નથી બનતી. તમે આડી અવળી વાત ના કરો, હું જે પૂછું એનો જવાબ આપો, હું જે પૂછું એનો જવાબ આપશો. એમાં મારે, હું આજે શુક્રવારે નમાઝ પડવા લીધી, હું પૂછું એનો જવાબ આપશો? 19 જણા ને પ્રશાસન આજે સામાન આપો. તમે તમારી વાત ના કરો, હું એટલું જ પૂછું છું, તમારી જવાબદારી કરવા જો, તમારી જવાબદારી. નમાઝ મારી નમાઝ આ છે, તમે નમાઝ 19, છતાં તમે તમારી નમાઝ નિભાવતા નથી ને? નહીં નિભાવું ને. કેમ આદા? કેમ આદા નહીં? આ નમાઝ નિભાવું ને. કેમ આદા? આ તો તમે આ પર નમાઝ જ છે ને, જવાબદાર પત્રકાર છો. હા તો આ નમાઝ છે ને, ન્યૂઝ એટલે જવાબદાર પત્રકાર. હા તો પછી હું તમને એ જ પૂછું છું, એટલે જવાબદાર પત્રકાર. અમે જવાબદાર છીએ, અમે અમારી જવાબદારીથી જ કામ કરીએ છીએ. જવાબદારી પૂરી નિભાવો, આજની તારીખમાં આ લોકોને માલ અપાવો. હા તો હું એ કહું, માલ અપાવવાની જવાબદારી કોની? માલ અપાવવાની જવાબદારી કોની છે? હે, પ્રશાસનની. પ્રશાસન તમને ના પાડે છે? તમને હું એ જ કહું છું, તમે, હું તમને એ જ કહું છું, પ્રશાસનને તમે જાણ કરી. હે, પ્રશાસનને ખબર છે? કેટલો સમયથી ખબર છે એમને? માર્ચમાં આપ્યો એમ જથ્થો, માર્ચમાં આપ્યો, પછી માર્ચ 2020માં આપ્યો. હા, અત્યારે એપ્રિલ માસ ચાલે છે, કટોકટી એવો સમય છે. અત્યારે જે લોકોને નથી મળતું, હું તમારી વાત જવાબદારી પૂરી રીતે નિભાવી ગયો છું. તમને હું બ્લેમ નથી કરતો, હું તમારી પાસે સત્ય જાણવાનું. મારા ઉપર બ્લેમ જેવું જ છે. હું નિવેદનતી કરું છું કે આ 19 માણસોને અને જિલ્લા પુરવઠા અધિકારી ને કોન્ટેક્ટ કર્યો, પુરવઠા અધિકારી ને સાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે હું એ જ કહું છું, મારી નમાઝ પડવા, શુક્રવારની નમાઝ પડવા લઈ જઉં. તમે અત્યારે, હું આ 19 માણસો ને અનાજ આપીને ઘરે જઈશ. તમે અત્યારે દસગીર સાહેબ તમારા માથે લઈ રહ્યા છો મારી વાત પર્સનલી, તો હું તમને મારી વાત 65 વર્ષની ઉંમર. તમે ચાહો છો ને કે ખેતા એટલે રો, તમે હાથમાં પીડિત છું. તમે ચાહો છો ને વાયરસ ચાલે છે, તમે ચાહો છો ને, અત્યારે વાત મૂકો સાઈડમાં. તમે ચાહો છો ને? હા, તો હું તમને એ જ પૂછું છું, હું તમને અત્યારે એ જ પૂછી રહ્યો છું. હું બનતી, હે, તંત્રની જવાબદારી નથી, બિલકુલ બને છે. હું એ જ કહું, તમે 10% મામલતદાર કચેરી ને ખબર છે. દુકાનદાર પોતે માલ આપવા તૈયાર છે, પરંતુ તંત્ર અત્યારે જાડી ચામડીનું બની ગયું છે અને બંધ બેઠું છે. અત્યારે અમે ડીસાના પુરવઠા મામલતદારને પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, તેમનો ફોન સ્વિચ ઓફ થતો હતો. ત્યારબાદ અમે જિલ્લા પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો, તો તેમણે એવું જણાવ્યું કે તરત જ અમે ત્યાં ટીમ મોકલીએ છીએ. એ વાતને 1/2 કલાક ઉપરનો સમય વીતી ગયો છે અને આ સ્થળથી ડીસાની મામલતદાર કચેરી માત્ર 2 કિલોમીટર દૂર આવેલી છે. 2 કિલોમીટર તો ચાલતા પણ આવી શકાય છે, છતાં તંત્ર હજુ સુધી અહીં ફરક્યું નથી, જેના કારણે ગરીબ ગ્રાહકોથી સાથે સાથે દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્ર જે દેખાવા કરી રહ્યું છે, લોકોની વહારે આવવાની વાતો કરી રહ્યું છે, તે બંધ કરવી જોઈએ અને લોકો સુધી પહોંચી તેમને જરૂરિયાતનો માલ સામાન પહોંચાડવો જોઈએ. હરેશ ઠાકોર, બીજી ન્યૂઝ ચેનલ, ડીસા.